નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં કૂવમાં ખોટો જાદુ ખોટો બાવો પાઠ 7 એ આપણે શીખીશું. તો પાઠની શરૂઆતમાં ભાગ પહેલો આપણે જોઈએ, એમાં છે ચાલો ગાઈએ ગીતો. તો એમાં છે, ચલો આપણે ગીત ગાઈએ. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જો આ ટોપલી છે ખાલી, એમાં બે પરી બેઠી છે મતવાલી. મારી ટોપલીમાં જાદુ, એમાં પરીને બેસાડું, એનું સસલું બનાવી દઉં. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. જુઓ આ ગંજીફાની રમત, એ રમતમાં છે મોટી ગમત. પહેલાં ગુલામ આવે છે, પછી રાણી આવે છે, એનો બાદશાહ બનાવી દઉં. જુઓ આ છે નાનું ઠીંગું, એનું નામ પાડ્યું છે મેં પિંગુ. પિંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એને લંબુ બનાવી દઉં. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર, એને ચકલી બનાવી દઉં. ચલો હવે પછીનો પ્રશ્ન છે, થોડું હસો, ચિત્ર જુઓ અને હસતા હસતા પ્રશ્નોના ઉત્તર આપો. બધા ચિત્ર જુઓ બાળકો. આ ચિત્રમાં તમને સૌ શું દેખાય છે જુઓ તો. આ ચિત્રમાં તમને સૌથી વધારે શું ગમ્યું? તો આપણે એનો જવાબ લખીશું કે આ ચિત્રમાં મને બાળાનું હાસ્ય સૌથી વધારે ગમ્યું. જો કોણ ખુશ દેખાય છે આમાં? તો આમાં સૂરજ, વાદળ, ફૂલ, પતંગિયા, પક્ષી, બિલાડી અને વૃક્ષો ખુશ દેખાય છે. પ્રશ્ન ત્રીજો જુઓ કે આ ચિત્ર કયા સમયનું હોય એવું લાગે છે તમને? તો બાળકો આ ચિત્ર આપણને સવારનું હોય એવું લાગે છે ને, તો આ સવારના સમયનું છે. પતંગિયા ઉડીને ક્યાં જશે? તો પતંગિયા ઉડીને ફૂલ ઉપર જશે બાળકો. પ્રશ્ન પાંચમો જુઓ, આ છોકરી અને બિલાડીના નામ પાડીએ આપણે. તો છોકરીનું નામ આપણે રિંકુ રાખીએ અને બિલાડીનું નામ પિંકી રાખીએ, બરાબર. ઉપરના સ્માઈલી જોતાં તમને કોણ યાદ આવ્યું કેમ? તો આપણને આ સ્માઈલી જોયા તો આપણને આપણો ભાઈ યાદ આવે, મને આવ્યો. એ નકામા કાગળોમાં આવા સ્માઈલી દોર્યા કરે છે. તો પછીનો પ્રશ્ન જોઈએ, ચિત્ર શબ્દનો એક જ વાર ઉપયોગ કરીને ચિત્ર વિશે આપણે એમાં લખવાનું છે, બરાબર. જો આ ચિત્ર આપેલા છે, એ ચિત્રમાં શું દેખાય છે તમને? તો એક વર્ગખંડ હોય એવું લાગે છે ને. તો એમાં એક બારણું છે, એક બારી છે, બુલેટિન બોર્ડ ઉપર ચિત્ર અને કંઈક લખાણ ચોંટાડેલા છે. તો બાળકો તમારે આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 22 ઉપર 100 એમાં ચિત્રની બાજુમાં આ લખી નાખવાનું. દરેક બેન્ચ પર બે બાળકો છે, વર્ગખંડમાં કુલ 18 બાળકો બેઠા છે. એક બાળક જાદુનો ખેલ બતાવતો હોય એવું જણાય છે. તો તમારે બધાએ આ લખવાનું. આગળ છે કે તમે નવા નવા વેશ ભજવતા ગમે છે, અહીંયા કોણે કયો વેશ ભજવ્યો એ સાંભળો, ગાવો, સમજો અને ભજવો. તો બાળકો આપણે એક કવિતા છે, બમ બમ બોલા. બાબેઠીથી રસોઈ કરવા લઈને પડનો લાવો, જટા બનાવી ભભૂત લગાવી બચ્ચું બન્યો ત્યાં બાવો. બમ બમ બોલા અલખની રંજન, હું છું ખાખી બાવો. ભિક્ષા માટે આવ્યો મૈયા, છપટી આટો લાવો. રસોઈ એવી કસી ખપે ના, નહીં મીઠાઈ માવો. વૈરાગીને ભોજન સાદું, ખીચડી આટો ખાવો. પૈસા કપડાં કાંઈ ના જોઈએ, ના જોઈએ સરપાવો. મનમોજીલા બની અમારે, શિવજીનો જસ ગાવો. બા બોલિયા જીજી કરતી, ચીપિયો ના ખખડાવો. ઘરમાં હમણાં કોઈ નથી, મુજને ના બીવડાવો. અચ્છા મૈયા હમ ચલતે, કહીને ચાલ્યો બાબો. વેશ હટાવી થઈને ડાયો, બોલ્યો બા હું આવ્યો. આના લેખક છે નરોત્તમ વાણંદ, એમણે આ કવિતા લખેલી છે. હવે વાતચીતના પ્રશ્નો છે, ચલો આપણે જોઈએ. આના ઉપરથી તમને આ ગીત સાંભળતા ક્યારે ક્યારે મજા પડી? તો બાળકો આપણને આ ગીતમાં ક્યારે મજા પડી? તો જ્યારે બમ બમ બોલા અને બા જીજી કરે છે ને, ચીપીઓ ના ખખડાવો, ત્યારે આપણને આમાં મજા પડી. બીજો પ્રશ્ન એવો છે કે તમારે ત્યાં માગવા આવનારને મમ્મી પપ્પા શું આપે છે? તો આપણા ઘરે
માગવા આવે તો લોટ પૈસા જૂના કપડાં આવું બધું મમ્મી પપ્પા આપતા હોય ને, અને ભોજન પણ ક્યારેક આપીએ છીએ. ત્રીજો પ્રશ્ન જુઓ, બાવો કોને કહેવાય કે જે કુટુંબ છોડીને સાધુનો વેશ લઈ ભિક્ષા ઉપર પોતાનું ગુજરાન ચલાવતો હોય એને આપણે બાવો કહીએ છીએ. ભિખારીને બાવાને ભીખ વસ્તુઓ આપવી જોઈએ શા માટે, કેમ આપણે આપવું જોઈએ? તો એને આપણે બાવાને બરાબર ઓળખીને ભીખ વસ્તુ આપવી જોઈએ. તેઓ ભિક્ષા ઉપર જ નભતા હોય છે. ઢોંગીને આપણે આપવું ન જોઈએ કે અમુક ઢોંગી હોય. તમારા ગામમાં ભિક્ષા અને જમવાનું માગવા કોણ કોણ આવે ક્યારે? તો આપણા ગામમાં કોણ આવે? વાર તહેવારે સામાજિક પ્રસંગે ભિક્ષા અને જમવાનું માગવા આજુબાજુ રહેતા ગરીબ હોય, ભૂખ્યા લોકો હોય, એ આવતા હોય છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભિક્ષા માગવા આવતા સાધુ બાવા અને ફકીરનો પહેરવેશ કેવો હોય છે? તો આ એમનો પહેરવેશ કેવો હોય? સાધુ બાવા ફકીરને લાંબો ભગવો કપડો પહેર્યો, ભગવો એટલે કે કેસરી રંગનો, અને ભગવા રંગની લુંગી પણ પહેરતા હોય છે. તમને બાવાની બીક લાગે કે બાવીની? કેમ? તો આપણને લાગે ને, બાવા બાવીની બેની બીક લાગતી નથી, કારણ કે હું બહાદુર છું. ઘણાને લાગે, અને ઘણા છોકરાઓ બહાદુર હોય તો ના લાગે. બાવા અને ફકીર ભિક્ષા માગવા આવે ત્યારે કેવું કેવું બોલે? તો બાવા અને ફકીર, બચ્ચા કુછ દે દે, તેરા કલ્યાણ હો જાયગા, અલખ નિરંજન, આવું બધું બાવા બોલતા હોય. બાબા કો કુછ દે દે, બરોબર. હવે પછીનો નવમો પ્રશ્ન છે કે તમને આ ગીતમાં કયા શબ્દો વધારે યાદ રહ્યા, બોલો અથવા વાક્યો. તો આ ગીતમાં બમ બમ બોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો, અચ્છા મૈયા હમ ચલતે હે, ચીપીઓ ના ખખડાવો, આવા આપણને વાક્યો અને શબ્દો યાદ રહ્યા. અને આ વિદ્યાર્થીઓ પોતાની રીતે આ ઉત્તર આપવાનો છે. ચલો, હવે આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ આપણે ગીતમાંથી શોધવાની છે. જો મને ડરાવશો નહીં તો મુજને ના બીવડાવો, મમ્મીને વિનંતી કરવા કહ્યું તો મમ્મી બા બોલી આજીજી કરતી. ત્રીજો પ્રશ્ન જુઓ, મમ્મી રસોઈ કરતી હતી એનો તક લઈને એ કઈ પંક્તિ છે? તો બા બેઠી હતી રસોઈ કરવા એ પડનો લાવો. ચોથું, કપડાં બદલી પહેલાં જેવો જ થઈને, એટલે વેશ હટાવીને થઈને ડાયો. પાંચમું જુઓ, મારે ગળી વસ્તુઓ જોઈતી નથી, નહીં મીઠાઈ માવો. હવે પછીની પ્રવૃત્તિ છે કે બમ બમ બોલા કવિતા વાર્તા બનાવો અને કહો. આને આપણે વાર્તાની રીતે રજૂ કરવાની છે કે બાબુ રસોઈ કરવા બેઠી હતી, બચ્ચું ક્ષણનો લાભ લઈને આવે છે, જટા બનાવે છે, ભસમ લગાવે છે અને બાવો બનીને ગયો. બા આગળ જઈને બોલ્યો, બમ બમ બોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો. હવે ચલો બાળકો, આજે આપણે અહીં સુધીનો અભ્યાસ કરીશું અને પછી આપણે આગળનો અભ્યાસ આવતા લેક્ચરમાં કરીશું. તમારે આ વાર્તા કહેવાની અને સાંભળવાની, બરાબર?